વિદ્યાર્થી મિત્રો કેવી રીતે શોધવું તે શીખીશું એક્ઝામ્પલ નંબર ચાર પચાસ પેઢીના છેલ્લા વર્ષમાં થયેલા નફાની વિગત પચાસ પેઢી લીધી છે એને છેલ્લા વર્ષમાં થયેલા નફાની વિગત લાખ રૂપિયામાં છે તો એના માટે એક આવૃત્તિ વિતરણ નીચે મુજબ આપેલ છે નફો છે જીરો થી દસ તો એવી સાત પેઢી છે કે જેને દસ લાખથી અંદર નફો થયેલો હોય દસ થી વીસ છ વીસ થી ત્રીસ પંદર ત્રીસ થી ચાલીસ બાર ચાલીસ થી પચાસ દસ કુલ પચાસ પેઢીનું આવૃત્તિ વિતરણ આપેલ છે આ માહિતી પરથી પેઢીઓનું નફાનું પ્રમાણિત વિચલન શોધો આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે હવે આપણે એમનું ઊભું કોષ્ટક બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો પેલું ખાનું છે આપણું વર્ગવાળું ખાનું છે એ નફાનું એટલે વર્ગ ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પેઢીની સંખ્યા એટલે એફ

મધ્યક શોધવા માટે યુઆઈ લેતા હતા અહીંયા યુઆઈની જગ્યાએ ડી લેવાનો છે અહીંયા સંકેત એને ડી આપ્યો છે તો ડી બરાબર એક્સ માઇનસ એ છેદમાસી એક્સ એટલે મધ્ય કિંમત મા એ એટલે ધારેલ મધ્ય કિંમત ધારેલ મધ્ય કિંમત કેવી રીતે ધારીશું તો જે મોટી આવૃત્તિ છે એમની સામેની મધ્ય કિંમત એટલે ધારેલ મધ્ય કિંમત તો સૌથી મોટી આવૃત્તિ પંદર છે પંદરની સામેની મધ્ય કિંમત એટલે પચીસ પચીસ બરાબર એ વર્ગ લંબાઈ એટલે કે બે વર્ગ વચ્ચેનો ગાળો તો દસ છે તો એ બરાબર પચીસ અને સી બરાબર દસ હવે આપણે એક માટે તમને હતું દસમા ધોરણની જેમ જ કરવાનું છે કે જેની સામે તમે એ ધાર્યું છે અહીંયા ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી નીચે એક બે પણ આપણે સૂત્રની રીતે જોઈએ તો પાંચ ઓછા પચીસ એટલે ઓછા વીસ છેદમાં દસ એટલે જીરો જીરો ઉડી જાય તો ઓછા બે પંદર ઓછા પચીસ એટલે ઓછા દસ છેદમાં દસ એટલે જીરો જીરો ઉડી જાય તો ઓછા એક પચીસ ઓછા પચીસ એટલે જીરો એટલે જીરોના છેદમાં કોઈ પણ રકમ હોય તો જીરો પાંત્રીસ ઓછા પચીસ એટલે દસ દસ ના છેદમાં દસ એટલે એક પિસ્તાલીસ ઓછા પચીસ વીસ વીસ ના છેદમાં દસ એટલે બે હવે એફ અને ડી જેમ તમે એમાં એફઆઈયુઆઈ કરતા હતા એમ અહીંયા એફ અને ડી તો બીજા ખાનાનો અને ચોથા ખાનાનો દસમામાં તમને બરોબર સમજાવતા કે બીજા નંબરના ખાનાનો અને ચોથા નંબરના ખાનાનો ગુણાકાર ખાનું ભૂલાઈ જવું જોઈએ નહીં ત્રીજું ખાનું ભૂલથી આવી જવું ન જોઈએ બીજું ખાનું અને ચોથા ખાનાનો ગુણાકાર તો સાત દુ ચૌદ પણ નિશાની માઇનસ છ એક છ નિશાની માઇનસ પંદર ગુણ્યા જીરો એટલે જીરો બાર ગુણ્યા એક એટલે બાર દસ ગુણ્યા બે એટલે વીસ હવે સિગ્મા એફડી એટલે આ ખાનાનો ઊભો સરવાળો તો ઓછા ઓછાનો સરવાળો તો ચૌદ ને છવ્વીસ વધતા વત્તાનો સરવાળો તો બાર ને વીસ બત્રીસ બત્રીસમાંથી વીસ જાય તો બાર વધે તો સીગમા એફડી એટલે મોટા પદની નિશાની એટલે બાર હવે એફડી સ્ક્વેર તો એફડી જે જવાબ એફડીનો આવ્યો એને ગુણ્યા પાછા ડી કરવાના છે એટલે આ બે ખાના નો ફરીથી ગુણાકાર એટલે કે ચોથા નંબરનું ખાનું અને હમણાં જે પાંચમા નંબરનું ખાનું એ બેયનો ગુણાકાર તો ચૌદ દુ અઠ્યાવીસ ઓછા અઠ્યાવીસ આવશે કારણ કે ઓછે ઓછે વત્તા અઠયાવીસ આવશે સોરી ચૌદ દુ અઠ્યાવીસ ઓછે ઓછે વત્તા એક ઉદાહરણ પણ તમને અહીંયા ગુણાકાર કરીને બતાવ્યો છે છ એક છ ઓછે વત્તા જીરો ગુણ્યા જીરો એટલે જીરો બાર એક અઠ્યાવીસ ને છ અઠયાવીસ છ વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ ચોત્રીસ અને બાર તો ચોત્રીસ દસ ચુમાલીસ પિસ્તાલીસ અને છેતાલીસ છેતાલીસ ચાલીસ તો ચાલીસ ને ચાલીસ એસી ને છ્યાસી હવે આપણે મધ્યક શોધવાનું દસમા ધોરણમાં સિત્ર એ જ પ્રમાણે બરાબર સિગ્મા લખો લખો તોય ચાલશે ચાલશે તો પણ ટેક્સ્ટ બુકમાં એફડી છે એ એટલે આપણને ખબર છે પચીસ વધતા બાર ના છેદ પચાસ ગુણ્યા જીરો જીરો ઉડી જાય બાર ના પાંચ તમને શીખડાયું છે કે છેદમાં પાંચ પચાસ પાંચસો હોય ત્યારે અંશના ડબલ અને છેદના ડબલ તો બાર ના ડબલ ચોવીસ દસ ચોવીસ ના છે પચીસ વે પોઈન્ટ ચાર એટલે પચીસમાં બે ઉમેરી તો સત્યાવીસ સત્યાવીસ પોઈન્ટ ચાર એ આપણને મધ્યક મળશે હવે નફાનું પ્રમાણ વિચલન તો નફાનું પ્રમાણ વિચલન શોધવા માટે આપણે એસ એસ બરાબર બરાબર સૂત્ર છે આખે આખું અંદર સિગમા એફડી નો વર્ગ છેદમાં એન ઓછા સિગમા એફડી છેદમાં એન આખાનો વર્ગ જો આ બે સંકેતમાં ફેર છે સિગમા એફડી નો વર્ગ છે એટલે આ છેલ્લું ખાનું લેવાનું છે અહીંયા સિગમા એફડી છેદમાં એન એટલે છેદમાં પચાસ લઈ અને પછી એનો વર્ગ કરવાનો છે એટલે એમાં પચાસ ઓછા બાર ના છેદ પચાસ એનો વર્ગ હવે છ્યાસી ના ડબલ તો એકસો બોતેર એકસો બોતેર ના છેદ સો એટલે એક પોઈન્ટ બોતેર બારના છેદમાં પચાસ એટલે જીરો પોઈન્ટ ચોવીસ એનો વર્ગ એને બેનો વર્ગ કર્યા પછી કેલ્ક્યુલેટરની મદદથી જો સાદુરૂપ આપવામાં આવે અને c એટલે એને ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ તો વર્ગમૂળની અંદર એક પોઈન્ટ છાસઠ ચોવીસ ગુણ્યા દસ એટલે કે એક પોઈન્ટ બસો નેવ્યાસી ગુણ્યા દસ એટલે બાર પોઈન્ટ નેવ્યાસી લાખ પ્રમાણ વિચલન પ્રમાણિત વિચલન આવશે વિદ્યાર્થી મિત્રો તમારે પાંચમો દાખલો પાંચમા દાખલાની રકમ તમે ટેક્સબુકમાં જોઈ શકશો કે એક સોસાયટીમાં રહેતા એકસો પચાસ વ્યક્તિનું ઉંમરનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે 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 આ જ રીતે એમાં પ્રમાણ વિચલન શોધવાનું અને પ્રમાણિત વિચલંક શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો વિચલંક કરવા માટે વિચલન કરવા માટે તમારે નવું કશું નથી કરવાનું અહીંયા સુધી આખા દાખલામાં ગણું ત્યાં સુધી એમ જ કરવાનું છે પરંતુ વિચલાંક શોધવા માટે વિચલાંકનું સૂત્ર છે કે પ્રમાણિત વિચલાંક બરાબર છેદમાં બાર બાર તમે જોઈ શકશો કે કે વિચલાંક શોધવા માટે છેદમાં એટલે પ્રમાણિત છેદમાં મધ્યક મધ્યક આપણે જુદું શોધી રાખ્યું છે એટલે મધ્યક લીધા પછી વિચલાંક એટલે એસના છેદમાં એક્સ બાર લેવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો ઉમવડકો ની અંદર દાખલો પાંચમો ગણવાનો છે તમને આવૃત્તિ વિતરણ આપેલું જ છે એમાં તમે સૌથી મોટી આવૃત્તિ એટલે પચીસ છે પચીસ ની સામેની મધ્ય કિંમત તમારે ટેક્સ્ટબુકમાં માં તમારે રકમ સામે રાખવાની છે તો પચીસ ની સામેની મધ્ય કિંમત એટલે પિસ્તાલીસ આવશે એટલે એ પિસ્તાલીસ ધરવાનો છે અહીંયા પણ વર્ગ લંબાઈ સી એટલે દસ જ છે એને એટલે એકસો પચીસ થશે એક પછી એક સાદુરૂપ જાતે આપતા આપતા તમારે એ દાખલો હોમવર્કમાં ગણવાનો રહેશે પછી આપણે આગળ પ્રમાણિત વિચલન પૂરું થાય એટલે જોયા હતા એ બધા નિરપેક્ષ માપ હતા હવે બે એકમ દર્શાવવા માટે આવા નિરપેક્ષ માપ છે તે અવલોકનના એકમમાં દર્શાવવામાં આવે છે હવે કોઈ પણ વસ્તુની સાપેક્ષ સરખામણી કરવી હોય ત્યારે આપણે નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકતા નથી તો એના માટે આગળ જતાં આપણે ચલનાંક વિશે ભણીશું જે ચલનાંક આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચમાં ભણવાનું થશે એમાં એના પ્રમાણિત વિચલનના લાભ ગેરલાભ વગેરેના પ્રશ્નો અને એના દાખલા પણ ગણવાના રહેશે તો હવે એ આપણે આગળ જોઈશું આભાર